નવસારીમાં કલાકારે નકામી વસ્તુઓમાંથી અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરની કૃતિ બનાવી છે, ત્યારે આ કલાકાર દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવમાં નકામી વસ્તુઓમાંથી અવનવી કૃતિઓ બનાવી સમાજમાં સારો સંદેશ પહોંચાડી રહ્યા છે. નવસારી રહેતા જીતુભાઈ જાદવ કલાકાર છે. આજના મોંઘવારીના સમયમાં લોકો પોતાની કલાનો ઉપયોગ કરી કલાકારો રોજગારી મેળવતા હોય છે, ત્યારે આવા મોંઘવારીના સમયમાં કલાકાર જીતુભાઈ જાદવ ગણેશ ઉત્સવમાં નકામી વસ્તુઓનો ઉપયોગ કરી અવનવી વસ્તુઓ બનાવે છે. આ વર્ષે જીતુભાઈ જાદવ દ્વારા અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરની કૃતિ બનાવી હતી, જે કૃતિ બનાવવામાં જીતુભાઈને એક મહિના જેટલો સમય લાગ્યો હતો, જેમાં સૌથી પહેલાં જીતુભાઈએ કોમ્પ્યુટરમાં શ્રીરામ મંદિરની 3D કૃતિ બનાવી હતી. ત્યારબાદ તે કૃતિને લાકડા અને દોરીના રીલના ઉપયોગ કરી શ્રી રામ મંદિરના આબેહૂબ કૃતિ બનાવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જીતુભાઈ જાદવ દર વર્ષે નકામી વસ્તુઓનો ઉપયોગ કરી અવનવી ચીજવસ્તુઓ બનાવી લોકોમાં અને સમાજમાં સારા સંદેશા પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. ગણપતિ મહોત્સવમાં હું અવનવી કલાકૃતિઓ છેલ્લા 25-30 વર્ષથી બનાવું છું, અને ગણપતિ કલાકૃતિઓમાં જે વસ્તુઓ હોય છે ડેકોરેશનમાં મૂકવાની, એ બધી હું નકામી વસ્તુઓમાંથી બનાવું છું, અને કંઈ સમાજને કોઈ સંદેશો આપી શકીએ એ રીતની કલાકૃતિ હોય છે, અને નકામા ખર્ચાવા હું કરતો નથી, કે જેથી સમાજને પણ એક સંદેશો જાય કે ખોટા ખર્ચાઓ કરતાં નકામી વસ્તુઓમાંથી એક સરસ કલાકૃતિ બની શકે છે. એ જ પ્રમાણે આ વર્ષે પણ મેં પ્રભુ શ્રી રામનું જે રામ મંદિર છે અયોધ્યામાં, રામ જન્મભૂમિનું, એ મંદિરની આબેહૂબ કલાકૃતિ મેં અહીં પ્રસ્તુત કરી છે. અને આ સંપૂર્ણ કલાકૃતિ મેં પૂઠા અને કાગળ અને દોરાઓના રીલ, લાકડાના ડટ્ટા અને એ બધી વસ્તુઓને ભેગી કરીને બનાવી છે. શરૂઆતમાં આ કલાકૃતિ બનાવવામાં મને એક મહિનાથી વધારે સમય લાગ્યો, કારણ પહેલાં એને કાગળ પર બનાવી, કાગળ પરથી કોમ્પ્યુટરમાં બનાવી, કોમ્પ્યુટરમાં 3D, પછી એને લાકડાઓ અને ટુકડાઓ અને પૂઠાના ટુકડાઓ, લાકડાના ટુકડાઓ એ બધા કાપીને વ્યવસ્થિત ગોઠવીને ચોંટાડીને અને આ સંપૂર્ણ કલાકૃતિ બનાવી છે. અને તમે આપ જોશો તો આ સંપૂર્ણ હાથ બનાવટનું છે, આમાં કોઈ મશીનનો કે એનો ઉપયોગ